આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક ન્યૂઝ રૂમ લાઈવ બુલેટિન સાથે, હું છું મેહર રાવલ. સૌથી પહેલા મોટા સમાચાર. ખેડૂતો માટે 700 કરોડના પેકેજની, વિશેષ પેકેજની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. રાજ્યમાં પડેલા લીલા દુષ્કાળને પગલે આ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો માટે 700 કરોડનું આ પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે 4 લાખ કરતા વધુ ખેડૂતોને પાક વીમા સિવાયની વધારાની રૂપિયા 700 કરોડની સહાય જાહેર કરી છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ રાજ્ય સરકારે મદદ માટે ખેડૂતોને હૈયા ધારણા પણ આપી છે. અત્યાર સુધીમાં 5 લાખ હેક્ટર જમીનમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ખેડૂતોમાંથી જેમને 33% વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને 1 હેક્ટર દીઠ પિયતમાં 13,500 રૂપિયા અને બિન પિયત હેક્ટર દીઠ ₹6800 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો ખેડૂતોને વધુ સહાય ચૂકવવી પડશે તો રાજ્ય સરકારના બજેટમાંથી પણ ચૂકવવામાં આવશે. ખેડૂતોના પાકના અંદાજો કૃષિ વિભાગ દ્વારા મેળવવામાં આવી રહ્યા છે અને આ સહાય લાભાર્થી ખેડૂતોના ખાતામાં RTGSના માધ્યમથી કલેક્ટર જમા કરાવશે. રાજ્ય સરકારે જાહેર કરેલા આ 700 કરોડ રૂપિયાના સહાય પેકેજ માટે 500 કરોડ કેન્દ્ર સરકાર અને 200 કરોડ ગુજરાત સરકાર આપશે. અત્યાર સુધીમાં 1,90,000 ખેડૂતોએ પાક નુકસાની માટે અરજીઓ કરી છે. ગત વર્ષે સરકારે ₹2,600 કરોડના પાક વીમાનું વળતર વીમા કંપનીઓ પાસેથી અપાવ્યું છે. દેખો અત્યાર સુધી સરકારે એવું કહી હતી કે ખેડૂતોને નુકસાન નથી થયું અને આજે જે 700 કરોડ રૂપિયાની જાહેરાત કરી એનો મતલબ એવો સ્પષ્ટ થઈ ગયો છે ખેડૂતોને નુકસાન થયું છે. હવે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને સંપૂર્ણપણે પાક વીમાનું સર્વે જે તમે કહો છો કે આટલા ટાઈમમાં કરી દેશું, તમે તત્કાલિક ધોરણે સર્વેની વાત મૂકો અને ખેડૂતોને સંપૂર્ણપણે પાક વીમો આપી દો. ચાહે જેને પાક વીમો લીધો હોય, જેને ન લીધો હોય, જેને મંડળીમાંથી પૈસા ઉપાડ્યા હોય, જે ખાતાધારક હોય કે ન હોય, પણ સંપૂર્ણ ખેડૂતોને ચાહે 40 લાખ કે 50 લાખ સર્વેની બધી જ કામગીરી કૃષિ વિભાગે કયું ગામ, કયો જિલ્લો, તાલુકો, કયા ખેડૂત, એ બધી કાર્યવાહી શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં આ સહાયપાત્ર જે ખેડૂતો પસંદ થયા છે, નક્કી થયા છે, જે લાભાર્થી છે, એવા તમામ ખેડૂતોને RTGS દ્વારા ગુજરાત સરકાર તરફથી સીધી રકમ એમને મળે અથવા કલેક્ટરને અમે એ રકમ ચૂકવીએ અને કલેક્ટરશ્રી દ્વારા એ રકમની ચૂકવણી ટૂંક સમયમાં ખેડૂતોને કરવામાં આવે એ પ્રકારનો નિર્ણય પણ રાજ્ય સરકારે કર્યો છે. એ સહાયના ધોરણ પ્રમાણે જો પિયતવાળી જમીન હોય તો 1 હેક્ટરે 13,500 રૂપિયા અને બિન પિયતવાળી જમીન હોય તો પ્રતિ હેક્ટરે 6,800 રૂપિયા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય એ ખેડૂતોએ જે પાક વીમો લીધો હોય, પ્રીમિયમ ભર્યું હોય, એના સિવાયની આ સહાય છે. એટલે એક ખાસ સ્પષ્ટતા આપ સૌના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ગુજરાતના સર્વ ખેડૂતોને હું કરવા માગું છું, જણાવવા માગું છું. પ્રથમ તબક્કે કેબિનેટે જે મંજૂરી આપી છે એ પ્રમાણે 700 કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોને સહાય આપવા માટે અમે જાહેર કરીએ છીએ. આ પેકેજ અંતર્ગત 2 લાખ ખેડૂતો જે સહાય 33% કરતાં વધુ વળતર સહાય ચૂકવવા પાત્ર છે એ ચૂકવવામાં આવશે અને એટલા જ લગભગ 2 લાખ કરતાં વધુ ખેડૂતોને વધારાની સહાય પણ ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તો રાજ્ય સરકારે 700 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું છે કે 7 કલાકના ઉપવાસ બાદ આ 700 કરોડનું પેકેજ મળ્યું છે. આ સાથે સાથે રાજ્ય સરકારે પાક વીમો આપવાની પણ વાત કરી છે અને ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું હોય ત્યારે તમામ ખેડૂતોને પાક વીમો આપવામાં આવે તે પણ હાર્દિક પટેલે જણાવ્યું છે. આજે ખાલી 7 કલાકના ઉપવાસમાં જો સરકાર 700 કરોડ રૂપિયા આપતી હોય તો એનો મતલબ એવો છે કે ગુજરાતના ખેડૂતો દુઃખી છે અને સરકાર પણ એ વાતને સ્વીકારે છે. અમે સંતોષની વાત નથી કરતા. અમારી 2 પ્રકારની માંગણી છે કે ખેડૂતોને સંપૂર્ણ પાક વીમો આપો અને દેવું માફ કરો. સરકાર જે પણ યોજના ખેડૂતોને આપશે એ અમે બોનસ માનીશું. જો આ 1 દિવસની લડાઈમાં આટલો બધો ફાયદો થતો હોય તો આવનારા દિવસમાં જે ઉપલેટાથી બીજા પ્રતિક ઉપવાસની લડાઈથી ચાલુ કરીશું એ મોટા પાયે થશે અને ગામડે ગામડે આ લડાઈ પહોંચે એવો અમે પ્રયાસ કરીશું.
દેખો અત્યાર સુધી સરકારે એવું કહેતી હતી કે ખેડૂતોને નુકસાન નથી થયું, અને આજે જે 700 કરોડ રૂપિયા જાહેરાત કરી એનો મતલબ એવો સ્પષ્ટ થઈ ગયો છે ખેડૂતોને નુકસાન થયું છે. હવે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને સંપૂર્ણપણે પાક વીમાનું સર્વે જે તમે કહો છો કે આટલા ટાઈમમાં કરી દેશું, તમે તત્કાલિક ધોરણે સર્વેની વાત મૂકો અને ખેડૂતોને સંપૂર્ણપણે પાક વીમો આપી દો. ચાહે જેને પાક વીમો લીધો હોય, જેને ન લીધો હોય, જેને મંડળીમાંથી પૈસા ઉપાડ્યા હોય, જે ખાતા ધારક હોય કે ન હોય, પણ સંપૂર્ણ ખેડૂતોને, ચાહે 40 લાખ કે 50 લાખ ખેડૂતો છે, એને સંપૂર્ણપણે પાક વીમો આપો. ખેડૂતો જ્યાં સુધી મજબૂત નહીં થાય, ખેડૂતો જ્યાં સુધી સદ્ધર નહીં થાય, ત્યાં સુધી ગુજરાત ક્યારે સદ્ધર બની ન શકે. તમે 700 કરોડ ને પકડો માં એક ખેડૂત જેનો પિયત વાળી જમીન છે તે એને હેક્ટરે 13,500, એટલે હેક્ટર એટલે હવા 6 વીઘા, 1 વીઘે 2,000 રૂપિયા. સમજો, આ 2,000 રૂપિયા જે નરેન્દ્ર મોદી સાહેબે પેલા લોલીપોપ આપી હતી એ માઇલી બીજી લોલીપોપ આવી, અને 6,000 રૂપિયા એ બિન પિયતના, એટલે એ 1 વીઘે 1,000 રૂપિયા. સાહેબ, 1,000 રૂપિયામાં 2 મજૂર નથી આવતા, સમજો તમે. આ માત્ર ને માત્ર લોલીપોપ છે, અને ખેડૂતોને આ જ રીતે ભટકાવવા માટે ખરેખર તમે એક એન્ડોર્સ કરી દો છો, સિક્કો મારી દીધો કે ખેડૂતોને નુકસાન થઈ છે, વાત 100% સાચી છે. જે કોંગ્રેસ આ વાતને લઈ અને આંદોલન કરે છે અત્યારે, અને માનનીય નીતિનભાઈ જ એવું કહ્યું હતું કે ખેડૂતોને નુકસાન થયું છે, થયું નથી, અને એ જ વાતનું ખંડન આજે અત્યારે નીતિનભાઈએ કર્યું છે 700 કરોડનું પેકેજ આપીને કે કોંગ્રેસ સાચું કહેતી હતી, ખેડૂતોને નુકસાન થયું છે, અને એ 700 કરોડનું તો અત્યારે અધૂરા સર્વેમાં થયું છે. જો વાસ્તવિક સર્વે થાય, સાચો સર્વે થાય, તો આ કદાચ 7,000 કરોડનું નુકસાન સાબિત થાય, અને ખેડૂતોને 7,000 કરોડ રૂપિયા આપવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આ માત્ર 700 કરોડ એક પ્રકારનો કોણીય ગોળ છે.